એમમાં આપનું સ્વાગત છે. હું છું અક્ષય. બુલેટિનની શરૂઆત કરીશું સામેલા ધારને લીધે સર્જાયેલ આફત. છેલ્લા અનેક દિવસોથી રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણની હાલત બેહાલ કરી નાખી છે વરસાદે, અને એ સિલસિલો આજે પણ યથાવત રહ્યો. કારણ કે અલગ અલગ જિલ્લાઓમાં રીતસરની પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને એક રીતે આ સામેલાધાર વરસાદથી આફત અપાર આવી છે. જો રાજ્યના અલગ અલગ ઝોનની વાત કરીએ તો સૌથી પહેલા સૌરાષ્ટ્રની વાત કરીશું. સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લાઓ એવા છે કે જે જિલ્લાઓમાં મુશળધાર વરસાદ આજે દિવસ દરમિયાન જોવા મળ્યો હતો. અને જો તેની તબક્કાવાર વાત કરવામાં આવે તો દ્વારકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. દ્વારકામાં 6 ઇંચ જેટલો વરસાદ આજે દિવસ દરમિયાન વરસ્યો હતો. છેલ્લા અનેક દિવસથી દ્વારકાની હાલત જે છે તે મેઘમય જોવા મળી રહી છે અને એ સિલસિલો આજે પણ 6 ઇંચના ભાગરૂપે વરસ્યો. તો આ તરફ કચ્છના માંડવીમાં પણ 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને કચ્છમાં એવું લાગતું હતું જાણે કે આખે આખી નદી જ રોડ રસ્તા પર વહી રહી હોય. તો આ જ વાત જામનગરમાં પણ જોવા મળી રહી છે. જામનગરમાં 4 ઇંચ વરસાદ આજે દિવસ દરમિયાન ખાબક્યો હતો. એટલે આપ જોશો તો સૌરાષ્ટ્ર અને કચ્છ આ બંને જગ્યાએ આફતના વરસાદ સ્વરૂપે આજનો દિવસ રહ્યો. 154 તાલુકાઓ એવા હતા કે જ્યાં મેઘમહેર જોવા મળી રહી છે. તો પછી સવાલ એ થાય કે હવે આવનારા 24 થી 48 કલાક કેવા હશે. આપને જણાવી દઈએ કે આગામી 48 કલાક હજુ પણ ભારે વરસાદની પૂરેપૂરી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કયા કયા ઝોનમાં, તો તેનો જવાબ એ છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણના ઝોનમાં રેડ એલર્ટ આપવામાં આવ્યો છે. ન માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ, મધ્યમાં પણ સારા વરસાદની આગાહી છે અને તેમાં પણ અમદાવાદમાં સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.